તો ભાજપના શીર્ષસ્થ નેતા એવા અરુણ જેટલીને અંતિમ વિદાય આપવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે. અત્યારે અંતિમ યાત્રા નીકળી છે. ભાજપ કાર્યાલય ખાતે આ યાત્રા નીકળી હતી. તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. ગૃહપ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા નિગમબોધ ઘાટે અત્યારે પહોંચી ગયા છે. તેમના પાર્થિવ દેહને અહીં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ અહીં જોડાયા છે. સૌની આંખો ભીની હતી, ગમગીની અત્યારે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અહીં અંતિમ વિધિમાં જોડાયા છે. શોકાકુળ પરિવાર જોવા મળી રહ્યો છે. તેમના પત્નીની વાત કરીએ, તેમના પુત્રની વાત કરીએ કે તેમના પુત્રીની વાત કરીએ, સૌ કોઈ આજે શોકાકુળ વાતાવરણમાં જોવા મળી રહ્યા છે. અશ્રુભીની આંખો સાથે તેમણે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. નેતા અને કાર્યકર્તાઓની વાત કરીએ તો તેઓ પણ શોક સ્તબ્ધ છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે. એક ભાવુક પળ. દેશે આજે દમદાર નેતા, મહત્વપૂર્ણ યોગદાન જેમણે આપ્યું, પ્રખર વક્તા એવા અરુણ જેટલીને ગુમાવી લીધા છે. જોકે નેતાઓ જે છે, ભાજપના શીર્ષસ્થ નેતાઓ, તેઓ કહી રહ્યા છે કે તેમણે પોતાના દમદાર સાથીને, મહત્વપૂર્ણ સાથીને ખોઈ લીધા છે. તેમની ખોટ જીવનભર ચાલશે. ભારતીય રાજકારણમાં વર્ષો વર્ષ સુધી પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને યાદ કરવામાં આવતું રહેશે, કારણ કે તેમણે જે યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં, દેશના અર્થતંત્રના વિકાસમાં, દેશના અર્થતંત્રના જે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા તેમના જ નેતૃત્વમાં કરવામાં આવ્યા. અને આજે એ જ પ્રખર નેતા જે હતા, પ્રખર વક્તા જે હતા, તેઓ શાંત થઈ ગયા છે. આપણે લાઈવ દ્રશ્યો અહીંયા બતાવી રહ્યા છીએ. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે. તમામ નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાજપના ઉપસ્થિત છે. અહીંયા રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ, અને ન માત્ર પક્ષના નેતાઓ પરંતુ વિપક્ષના નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેમનો પરિવાર પણ અહીં ઉપસ્થિત છે. આપણે અહીંયા પડીપડની તસવીરો બતાવી રહ્યા છીએ. સૌ દિગ્ગજ નેતા અશ્રુભીની આંખો સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે, અને સાંત્વના પણ પરિવારજનોને પાઠવી રહ્યા છે. નિગમબોધ ઘાટ પહોંચ્યો છે તેમનો પાર્થિવ દેહ. બસ હવે થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે, અને પૂર્વ નાણાપ્રધાન એવા અરુણ જેટલી અનંત સફરે નીકળશે. રાજકીય સન્માન સાથે અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમામ નેતાઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અત્યારની અપડેટ્સ મળી રહી છે. રાજકીય સન્માન સાથે અરુણ જેટલીના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે, અને ત્યારબાદ તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં લોકોનો જમાવડો, મીડિયાનો જમાવડો જોવા મળી રહ્યો છે. નિગમબોધ ઘાટ ખાતે તેમના પાર્થિવ દેહને અહીં અંતિમ સંસ્કારની વિધિ તેમની કરવામાં આવશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કારની વિધિ કરાશે. મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો તસવીરોમાં, એક તરફ ગૃહપ્રધાન અને બીજી તરફ રાજનાથસિંહ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.
भीनी आंखों साथ सौ कोई श्रद्धांजलि अर्पण करता नजरे पड़ा था। निगमबोध घाट खाते तमना पार्थिव देह ने लावामां आव्यो छे। अमित शाह राजनाथ सिंह जेवा दिग्गज नेताओ त्यां उपस्थित छे। शोकाकुल परिवार पण अने बीजी तरफ नेताओ पण शोक स्तब्ध जोवा मळी रह्या छे। आखरे भावुक पळ ज्यारे पूर्व नाणा मंत्री अरुण जेटली ना अंतिम संस्कार करवामां आवशे। તેમના મહત્વપૂર્ણ યોગદાનને દેશ ક્યારે નહીં ભૂલે। વર્ષો વર્ષ સુધી તેમના મહત્વપૂર્ણ યોગદાન અને વિકાસના કામોને કારણે જ તેમને યાદ કરવામાં આવશે। લાંબી સારવાર બાદ પણ એમ્સ ખાતે આ સમાચાર ગઈકાલે પ્રાપ્ત થયા। 12:07 તેમનું દુઃખદ નિધન થયું છે। હવે ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મોટી સંખ્યામાં ત્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। પરિવાર અત્યારે શોકમગ્ન જોવા મળી રહ્યો છે। તેમના પત્ની હોય, પુત્રી હોય કે પછી પુત્ર હોય, સૌની આંખો ભીની છે। આપ તસવીરોમાં જોઈ શકો છો, પડીપડી તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ સિવાય વાત કરવામાં આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ત્યાં ઉપસ્થિત છે। રાજકીય સન્માન સાથે અરુણ જેટલીને વિદાય આપવામાં આવશે। અનંત સફરે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી નીકળશે। થોડી જ ક્ષણોમાં હવે અંતિમ સંસ્કાર કરાશે અને ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે। આ પહેલા ભાજપ કાર્યાલય ખાતે પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા હતા। મોટી સંખ્યામાં ત્યાં નેતાઓ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા હતા। એક બાદ એક નેતાઓના નિવેદન પણ સામે આવ્યા। સૌ કોઈએ શોક વ્યક્ત કર્યો, દુઃખ વ્યક્ત કર્યું। એક દમદાર નેતા આજે દેશે ગુમાવી લીધા છે। ભાવુક પળ અત્યારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તસવીરો આપને બતાવી રહ્યા છીએ। પુષ્પાંજલિ અત્યારે અર્પણ કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ભીની આંખો સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે પૂર્વ નાણા પ્રધાનને। ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ પુષ્પાંજલિ કરશે। રાજકીય સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ગૃહપ્રધાન દ્વારા। એ ભાવુક પળ જ્યારે પૂર્વ નાણાપ્રધાનનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। થોડી જ ક્ષણોમાં હવે અંતિમ સંસ્કાર કરાશે, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે।
તમારી સાથે અહીંયા કિશનસિંહ સોલંકી ભાજપના નેતા પણ જોડાઈ ગયા છે. કિશનસિંહજી, જે પ્રકારે અણધાર્યું નિધન, આપની પ્રતિક્રિયા પહેલા જાણવા માંગીશ. સૌ પ્રથમ તો અરુણ જેટલીજી એક પ્રખર રાષ્ટ્રવાદી, સ્પષ્ટ વક્તા, અમારા રાહબર, દિશાસૂચક, માર્ગદર્શક અને સંગઠનમાં ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ આજે ભારતીય જનતા પાર્ટીને પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના. આજે એમની જ એક પંક્તિ છે જે મીડિયા પ્રવક્તા તરીકે અને મીડિયા સેલમાં અમે હોવાના લીધે ઘણી બધી વખત એમના સંપર્કમાં આવવાનું થયું હતું, ઘણા બધા માર્ગદર્શનો, સૂચનો મેળવવામાં આવતા હતા. જે પદ્ધતિથી એ કાર્યકર્તાઓ વચ્ચે કામ કરતા હતા, કાર્યકર્તાઓને સમજતા હતા, જ્યારે કાર્યકર્તા વાત કરતો હોય ત્યારે ધ્યાનમગ્ન અવસ્થામાં આંખો બંધ કરી અને કાર્યકર્તા જ્યાં સુધી વાત પૂરી ના કરે ત્યાં સુધી સંપૂર્ણપણે ધ્યાન એમની વાત પર, કાર્યકર્તાની વાત પર, સંગઠનના કોઈપણ પ્રશ્ન પર, પાર્ટીની સ્ટ્રેટેજી પર સંપૂર્ણપણે વિચારી અને કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા હતા. એમની એક પંક્તિ આજે મને યાદ આવે છે કે સપના થા એક એસે ભારત કા જો ભય ઓર ભૂખ સે રહિત હોગા, ગીત થા એક એસે મહાકાવ્ય કા જિસમે ગીતા કી ગુંજ ઓર ગુલાબ કી ગંધ થી, એક એસે દીપક કી જો રાત ભર જલતા રહા, હર અંધેરે સે લડતા રહા ઓર હમે રાસ્તા દિખા કર, એક પ્રભાત મેં આજ અરુણ જેટલીજી નિર્માણ કો પ્રાપ્ત હો ગયે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટી સંગઠન તરીકે ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ ભારતીય જનતા પાર્ટીને પડી છે. પંદરસો દિવસના ભારતીય જનતા પાર્ટીએ એનડીએના શાસનમાં જેટલીજીની રાહબરી હેઠળ અને માર્ગદર્શન હેઠળ 1400 જેટલા કાયદાઓ, જૂના કાયદાઓ, બ્રિટિશ શાસનથી ચાલતા કાયદાઓ એ બદલવાનું અદ્ભુત કાર્ય, નોટબંધી, જીએસટી, સુકન્યા સમૃદ્ધિ, અસંખ્ય પગલાઓ કે જેમાં સંપૂર્ણપણે એમણે એક સ્પષ્ટ વિચાર સાથે અડગ નિર્ણયો લઈ અને આ દેશના વિકાસની આડે આવતા તમામ અવરોધો દૂર કરવાનું કામ જેટલીજીએ કર્યું. જેટલીજીએ સબસિડી માટે પણ સ્પષ્ટ વિચાર વ્યક્ત કરી. જે ડિઝર્વ લોકો છે સબસિડી માટે એમની કન્ટિન્યુ રહેવી જોઈએ અને જે લોકો સબસિડીનો ગેરઉપયોગ કરતા હતા, અનડિઝર્વ લોકોને સબસિડી મળતી હતી, એમાં પણ હિંમતભર્યું પગલું લઈ અને એમણે એક નવી દિશા ચીંધી હતી. પાર્ટી માટે જયપ્રકાશ નારાયણથી લઈ નરેન્દ્રભાઈ મોદી સુધીની જે સફર રહી છે ભારતીય રાજનીતિની છેલ્લા 5 દશકની, તમામમાં એમના વિદ્યાર્થીકાળ એબીવીપીથી લઈ અત્યાર સુધી જેટલીજીએ તમામ સરકારોમાં અનેક હોદ્દાઓ શોભાવ્યા અને પ્રામાણિકપણે દરેક હોદ્દાને એક નવો જ દૂરસંચાર અને ભારતની વિકાસની આડે આવતા તમામ પરિબળો હતા એને બહાદુરીથી સામનો કરી, કદાચ એ પ્રજાની વચ્ચે અલોકપ્રિય પણ એ પગલું નીવડે, પણ આ દેશના વિકાસ માટે, દેશના ભવિષ્ય માટે એ પગલું સારું પુરવાર થાય એવી દ્રઢ માન્યતા ધરાવતા જેટલીજીની ખોટ ક્યારેય નહીં પૂરી શકાય. દેશે એક મહાન સપૂતને ખોયો, દેશે એક દીર્ઘદ્રષ્ટા, વિકાસના દીર્ઘદ્રષ્ટા મહાપુરુષના જે ખોયો. કિશનભાઈ, જો વાત કરવામાં આવે, એક શીર્ષસ્થ નેતા હતા તેઓ અને એક શીર્ષસ્થ જે સ્થિતિ હોય છે, જે એમને હોદ્દો મળેલો હોય છે, ત્યારબાદ નેતાઓ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને ભૂલી જતા હોય છે. પરંતુ જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો, કાર્યકર્તાઓને તે ક્યારેય ભૂલતા ન હતા. કોઈ પણ સમસ્યા હોય તેમનું નિરાકરણ કઈ રીતે લાવવું અને તેઓ માનતા હતા કે સૌ કોઈને સાથે રાખીને આગળ વધવું. જ્યારે જ્યારે અમારી વાત કે કોઈ પણ કાર્યકર્તાઓની વાત જેટલીજી સાથે થતી હતી, તો એમાંથી એક અદ્ભુત વાત પર્ટિક્યુલરલી મેં જે મારા પોતાનામાં હું લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિચારધારા, પોલિટિકલ વિચારધારા કોઈની કોઈ પણ હોઈ શકે છે, સામાજિક, રાજકીય, ધાર્મિક વિચારધારા કોઈની કોઈ પણ હોઈ શકે છે, તો તમારી વાત તમે શાંતિથી હસતા હસતા પણ મૂકી શકો છો. એના માટે તમારે ઉગ્ર થવાની, કોઈની સાથે લડવા ઝઘડવાની, કોઈની સાથે દુશ્મની કરવાની જરૂર નથી. અને એમણે એમના પોતાના મહામંત્રી પદથી લઈ, સંગઠનના દરેક હોદ્દાઓથી લઈ, પાર્ટીના પ્રથમ પ્રવક્તા તરીકે અને જ્યારે નવો ડિજિટલ યુગનો 1988-1999માં ભારતમાં પ્રવેશ થઈ રહ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે એમણે એ ચેન્જને સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીની વાતો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સમક્ષ કઈ રીતે પહોંચાડી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું હતું. અને જેટલીજીના જીવનમાં ક્યારેય પણ પ્રવક્તા તરીકે, પાર્ટીની વિચારધારાની વાત કરતી વખતે કે પાર્ટીની સંગઠનાત્મક તૈયારી કરતી વખતે આજ સુધી એમણે ક્યારેય એમના વરિષ્ઠોનો ઠપકો સહન નથી કરવો પડ્યો, એટલા એ કાબેલ હતા એમના કામમાં. અને હંમેશા એમની રાજનીતિનું અને એમની સમાજસેવાનું કેન્દ્ર બિંદુ છેવાડાનો માણસ રહ્યો છે
અને એ જ શીખ એમણે ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તાઓને આપી છે. કાશ્મીર માટે પણ એમણે કીધેલી વાત કેટલી સત્ય પડી છે કે જબ ઇસ યુગ કા ઇતિહાસ લિખા જાયેગા તો ઇતિહાસ કોઈ કઠોર નિર્ણય ભી કરના પડેગા. કાશ્મીર કો લેકર કોણ સા દ્રષ્ટિકોણ સહી થા, નહેરુ કા યા શ્યામાપ્રસાદ મુખર્જી કા, કભી ન કભી ઇસ કઠોર વિષય પર ઇતિહાસ કો ભી નિર્ણય લેના હી પડેગા. આ વાત પણ એનડીએ નરેન્દ્રભાઈ મોદીની 2.0 સરકારમાં સત્ય નીવડી. એમણે રાજનૈતિક નેતૃત્વ માટે પણ એક અદ્ભુત વાત કરી હતી કે રાજનૈતિક નેતૃત્વ કેસે બનતા હૈ, ક્ષમતા કે આધાર પર બનતા હૈ યા વંશવાદ કે આધાર પર બનતા હૈ. ક્ષમતા કે આધાર પર જબ તક હમ લોગો કે દિમાગ મેં નેતૃત્વ લાયેંગે નહીં તબ તક એ દેશ કા વિકાસ નહીં હો સકતા. એ વાત પણ એમણે જે ક્ષમતા ધરાવે છે જે પણ પોલિટિકલના રાજપુરુષો એ તમામ માટે આ વાત કહી હતી. અને એ પણ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર હોય કે દ્વિતીય સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના સંગઠનમાં આ વાત પણ એટલી જ એમની 100% સુપેરે સાચી સાબિત થઈ છે. હજી કૃષ્ણસિંહભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવે, આપણે જોયું જમ્મુ કાશ્મીર અંગે જ્યારે પણ કોઈ વિરોધ કરવામાં આવે ત્યારે તત્કાલીન જે સરકાર હતી, યુપીએ સરકાર, તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ આટલા પ્રખર વક્તા અને અરુણ જેટલી એવા નેતા હતા જેમની અવાજ દબાવવાનો કોઈ પ્રયત્ન પણ ના કરી શકે. એટલા માટે કે પોતે લોયર હતા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા, આ દેશના પ્રખર 1-5 જે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓ છે એમાંના એક હતા. એમણે પોતાનું વ્યવસાયમાં પણ કદાચ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, અત્યારે એ ટોપ હોત, દુનિયામાં નામના હોત, પણ એમણે સમાજસેવા અને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વિચારધારા સાથે કાશ્મીર બાબતે જ્યારે જ્યારે એ બોલ્યા છે ત્યારે દ્રષ્ટાંતરૂપ બોલ્યા છે. એક દેશ, એક વિધાન, એક કાયદો, ટ્રિપલ તલાકની વાત હોય, હંમેશા પોતાના વિચારો સ્પષ્ટ રીતે એમણે રજૂ કર્યા છે. અને જ્યારે ભૂતકાળના શાસનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર અને અમિતભાઈ શાહ પર જ્યારે કેસોનો મારો ચલાવ્યો હતો ત્યારે પણ એ અરુણ જેટલી જી જ હતા, જે ચટ્ટાનની જેમ ખડક આ બંને અમારા નેતૃત્વ, આપણા ગુજરાતી નેતૃત્વની પાછળ ઊભા રહ્યા હતા. અને સંપૂર્ણપણે દિલ્હી ખાતે પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે નવા હતા ત્યારે અરુણ જેટલીજીએ જ સંપૂર્ણપણે દિલ્હીના લિટન્સ એરિયા અને દિલ્હીના રાજકારણથી એમને પરિચિત કરાવ્યા અને કહ્યું હતું કે હું દિલ્હીમાં છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અત્યારે જે પણ ભારત વિકાસના પર ચાખી રહ્યું છે, ભારત જે પરિવર્તન ઝંખી રહ્યું હતું અને અત્યારે મળી રહ્યું છે, ભારત જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એની પાછળ જો કોઈની વિચારધારા, કોઈની દ્રષ્ટિ કામ કરી ગઈ હોય તો અરુણ જેટલીજી. એટલે જ કદાચ અરુણ જેટલીને અત્યારે શ્રેય આપવામાં આવે છે. ગૃહપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમના માર્ગદર્શન હેઠળ જ તેમણે દિલ્હીના રાજકારણમાં આગળ ઝંપલાવ્યું છે. કરેક્ટલી સાહેબ, જ્યારે જ્યારે જરૂર પડી છે રાષ્ટ્રને કે પાર્ટીને, અરુણ જેટલીજી હંમેશા ત્યાં મોજૂદ રહ્યા છે. ઇવન ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટના એ અદ્ભુત ચાહક હતા. ક્રિકેટમાં પણ ભારતીય ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું સારું યોગદાન આપી રહી છે, બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપી રહ્યા છે, એમાં પણ અરુણ જેટલીજીએ બહુ સક્રિય રોલ ભજવ્યો હતો. અમિત શાહજી પણ જ્યારે પ્રથમ વખત દિલ્હી ગયા હતા ત્યારે અરુણ જેટલીજીના ત્યાં જ રહેતા હતા અને અરુણ જેટલીજીએ જ એમને રાષ્ટ્રીય રાજકારણથી માહિતગાર કર્યા હતા. અને જે અસંખ્ય કેસો, જે ખોટા કેસો એમની ઉપર ધરબી દેવામાં આવ્યા હતા એમાં પણ સુપ્રીમ કોર્ટમાં અરુણ જેટલીજી હતા, એમણે સત્તાવાર બચાવ કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે આ બધા રાજકારણ પ્રેરિત કેસો છે. અને અરુણજીની, જેટલીજીની એ વાત સાચી પડી. તમામ કેસોમાંથી નરેન્દ્ર મોદીજી અને અમિતભાઈ શાહને મુક્તિની પાછળ પણ અરુણ જેટલીજીની જ કુને અને એમની વકીલાત કારણભૂત રહી. કિશનભાઈ, એ પર આપનું શું કહેવું છે કે પક્ષ, માત્ર પક્ષના નેતાઓ જ નહીં પરંતુ વિપક્ષના નેતાઓ પણ તેમની પણ આંખો ભીની છે અને આટલા બેબાક તેમના વક્તવ્ય હતા, કોંગ્રેસની વિરુદ્ધ બોલવામાં પણ તેઓ ખચકાતા ન હતા, આ સિવાય જે અન્ય પણ વિપક્ષી પાર્ટીઓ હતી તેમના વિરુદ્ધ પણ તેમણે હંમેશા મોરચો માંડ્યો હતો, ત્યારે અત્યારે વિપક્ષના જે નેતાઓ છે તેઓ પણ અત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવા આવ્યા હતા અને સાથે જ અશ્રુ ભીની આંખો સાથે તેમણે શોક વ્યક્ત કર્યો છે. સ્ટેટ્સમેન હતા દરેક, મેં કીધું એમ કે દરેક પાર્ટીને જ્યારે એ અમારી મીડિયા સંયોજક બેઠક હોય, એ બેઠક લેવા આવ્યા હોય ત્યારે પણ આ જ શીખ આપતા હતા કે વિચારધારા કોઈ પણ હોઈ શકે છે. ઇટ સપોઝ ટુ બી અ હેલ્ધી ડિબેટ. હેલ્ધી ડિબેટ માટે એ કપિલ સિબ્બલ, જે એમના સમકક્ષ ધારાશાસ્ત્રી છે, એ લોકો કલાકોના કલાકો સુધી ડિબેટ કરતા હતા. એન્ડ ઓફ ધ ડે વિચારધારા અલગ હોઈ શકે, એમની વાત અલગ હોઈ શકે, સમજણ શક્તિ અલગ હોઈ શકે, પાર્ટીની વિચારધારા અલગ હોઈ શકે, પણ પર્સનલ રિલેશનમાં એમણે ક્યારેય પાર્ટી લાઈનને વચ્ચે આવવા નથી દીધી. એનું જ પરિણામ છે દેશના બધી જ પાર્ટીના નેતાઓ, દેશના લોકો આજે એમને દિલપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અને એ ખોટ ક્યારેય ન પૂરી શકાય એવી તમામ લોકો, જે જે લોકો જેટલીજીના સંપર્કમાં હતા અથવા જેટલીજીથી જે જે લોકો પ્રભાવિત હતા અથવા જેટલીજી જે જે લોકો માટે સામાજિક અને રાજકીય ક્ષેત્રે કાર્યરત હતા, એ તમામ લોકો માટે જેટલીજી એની ખોટ
ક્યારે ન પૂરી શકાય એવી ખોટ રહેશે. કિશનભાઈ, તમે પણ ભાજપના ભાગ છો, ત્યારે તમારી એવી કોઈ યાદો હોય જે તમે મંતવ્ય ન્યૂઝના દર્શકો સાથે અત્યારે તેમની સાથે પણ શેર કરી શકો? હમણાં રિસન્ટ ઇલેક્શનમાં જેટલીજી અમારા મીડિયા સેન્ટર આવેલા હતા અને ચર્ચા ચાલતી હતી, એમાં જેટલીજીએ કોંગ્રેસે એક સૂત્ર આપ્યું હતું, ઇફ આઈ ડિડન્ટ મેડ અ મિસ્ટેક, અબ હોગા ન્યાય. ચર્ચા ચાલી, જેટલીજીએ બધાના પ્રતિભાવો પૂછ્યા કે અબ હોગા ન્યાય પોલિટિકલી એ સૂત્ર ક્યાંક થોડું વધારે પડતું ચાલે એમ હતું. તો જેટલીજી થોડી ક્ષણો માટે એમણે આંખો બંધ કરી અને બધાને કીધું કે એનડીએ સરકારના છેલ્લા 5 વર્ષમાં જે કાર્યો થયા છે, ન્યાય તો એમાં થયો છે, 1400 કરતાં વધારે કાયદાઓ આપણે બદલ્યા છે, આ જે સૂત્ર છે એની સામે ત્વરિત એમણે પોતે પ્રેસ લીધી અને પ્રેસમાં એ 45 મિનિટની પ્રેસમાં જેટલીજીએ ન્યાય માટે વિધાઉટ એની હોમવર્ક, પ્રિપરેશન, નોટ્સ એમણે જે સચોટ જવાબો આપ્યા છે એમાં એ કોંગ્રેસનું સૂત્ર અબ હોગા ન્યાય એની પછી ક્યાંય નોંધ ના લેવાય. એટલે જેટલીજી એક વિલક્ષણ અને 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 બૌદ્ધિક, અતિ બૌદ્ધિક રાજપુરુષ હતા, સંવેદનશીલ હતા અને દરેક લોકોની કેર કરી શકે એવા હતા. અને કોઈ પણ કાર્ય એ કરતા હોય તો એ કાર્યને કરવાની સાથે પોતાની બજેટકીય ફાળવણીઓ, ફંડ આપવાની સાથે સાથે એક અલ્ટિમેટ વાત એ છે કે એનાથી કામ નહોતું પડતું, એ પોતે મોનિટરિંગ પણ કરતા હતા. એનો ચાણોદનું એક મંદિર છે, એનો પણ દાખલો છે કે એમણે એ મંદિરની મુલાકાતે ગયા અને પોતાના સાંસદ તરીકે મળતા ફંડમાંથી ત્યાં એનો પુનરોદ્ધાર કરાવ્યો, એની ત્યાં સગવડો વધાવરાવી. પણ એની સાથે સાથે એ સતત એનું મોનિટરિંગ કોઈ પણ કાર્ય એ કરે, જ્યાં જ્યાં બજેટરી સરકારના પૈસા એલોકેટ થતા હોય એ તમામ વસ્તુઓ પ્રત્યે પોતે અથવા પોતાની ટીમ દ્વારા એ મોનિટરિંગ પણ કરાવતા હતા. એટલે જેટલીજીના જીવનમાંથી જેટલું પણ અમે શીખ્યા છીએ, આઈ થિંક ઇટ્સ અ વર્થવાઇલ, અને જેટલીજી જેવા માર્ગદર્શક હવે અમને મળવા કદાચ ઇટ્સ અ ટફ ટાઈમ. કિશનભાઈ, જે પ્રકારે આ પહેલા સુષ્મા સ્વરાજનું નિધન, મોહન પરિકર જેવા પણ દિગ્ગજ નેતા હતા ભાજપના, અને હવે વધુ એક પ્રખર નેતા, એક શાનદાર વ્યક્તિત્વ ભાજપે ગુમાવ્યું છે. કેટલી મોટી ક્ષતિ, કદાચ તેને શબ્દોમાં વર્ણવવું તો ખૂબ જ અઘરું હશે, પરંતુ આપના હું શબ્દો અહીંયા જાણવા માંગીશ, લાગણી તમારી કેવી છે એ જાણવા માંગીશ. સી, વી હેવ લોસ્ટ મનોહર પારિકરજી ઓલસો. મનોહર પારિકરજી, સુષ્માજી એ માસ લીડર હતા, જેટલીજી ક્લાસ લીડર હતા, એટલે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ક્યારેય જેટલીજીની ખોટ પૂરી નહીં શકાય, એ એમની હંમેશા એમની ખોટ અમને વર્તાતી રહેશે. મનોહર પારિકરજી હોય, સુષ્મા સ્વરાજજી હોય, એમને એ બેઝિકલી માસ લીડરો હતા અને એ પણ ખોટ પાર્ટી નહીં પૂરી શકે, પણ એમણે સૂચવેલા દિશાસૂચક પગલાઓ દ્વારા, એમની શિખામણો, એમના માર્ગદર્શન જે અમને મળ્યું છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યું છે, એમની રાહ પર ચાલવાનો ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે પ્રયત્ન કરશે અને નવી જનરેશનમાંથી નવા સુષ્માજી, નવા મનોહર પારિકરજી, નવા અરુણ જેટલીજી, વી હોપ ફોર ધ ગુડ કે આ નેશન માટે એ જ કેડરમાંથી બહાર આવે. કિશનભાઈ, તેઓ વકીલ રહી ચૂક્યા છે અને પ્રેક્ટિસ પણ કરતા હતા, ત્યારે કદાચ એ જ કારણ હશે કે જ્યારે સંસદમાં તેઓ બોલે અને દલીલો કરે, તર્કના મહારથી તેમને કહેવાય છે, અને તથ્યો રજૂ કરવામાં પણ તેઓ ક્યારેય પાછા નતા પડતા. કરેક્ટલી સેડ. એમણે એક ઇન્સિડન્ટ, મને પરફેક્ટલી યાદ નથી પણ આઈ ટ્રાય ટુ ડુ ઇટ માય બેસ્ટ, એક ઇન્સિડન્ટ એમણે કીધું હતું કે આ દેશમાં એવું કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ ઇઝ ધ ફાઇનલ ઓથોરિટી, પણ નીચેના લોકો અને નીચેની સંસ્થાઓ કઈ રીતે વર્ક કરે છે અને કઈ રીતે અનુવાદ કરે છે કોઈ પણ નિર્ણયનો, કયા એંગલથી એનું લે છે એ જોવા માટેનું કોઈ વ્યવસ્થાપન તંત્ર નથી. એટલે કોઈ પણ ક્ષતિઓ સરકારી યોજનાઓમાં, બંધારણીય, સુપ્રીમ કોર્ટ, કાયદાકીય, કોઈ પણ વિષયમાં જ્યાં જ્યાં એમને ખોટ વર્તાતી હતી, એ ખોટનો એમણે બખૂબી એમની પોતાની જે લીગલ સ્ટેટસ હતું એઝ અ લોયર તરીકેનું એ વાપરી, અને એમણે દિશા સૂચનો લગભગ દરેક ક્ષેત્ર માટે કરેલા છે કે દરેક ક્ષેત્રને એક મોનિટરિંગ એજન્સીની જરૂર છે. અને નવી વાત, હમણાં છેલ્લે તો એમણે એમની તબિયતને એઇમ્સમાં દાખલ થયા એના પહેલાં એ પણ કરી હતી કે જ્યારે 130 કરોડનો દેશ છે અને આ દેશ હવે ડિજિટલ તરફ જઈ રહ્યો છે, ક્રેશ માર્કેટમાં કેશનું ચલણ ઘટી રહ્યું છે, તો ઉપભોક્તા વચ્ચે અને પ્રોડક્શન વચ્ચે દેશના દરેક નાગરિકોની જવાબદારી, સરકારોની જવાબદારી સમય પ્રમાણે હવે દરેક વસ્તુ સાથે ક્યાંય પણ ઉપભોક્તા અથવા બાયર અથવા સેલર અને વચ્ચે રહેલી ગવર્મેન્ટ
આ ત્રણેયનું સમયમણી કરી અને આપણે સમયની સાથે જોડાવવું પડશે. દરેક ઉત્પાદનકર્તાની જવાબદારીઓ પણ નક્કી કરવી પડશે, બાયરની પણ નક્કી કરવી પડશે અને સરકારે આ દરેક જે દેશમાં જે પણ વસ્તુઓ થઈ રહી છે એના પર પોતાના નિયંત્રણો અને પોતાની એક મોનિટરિંગ સંસ્થા રાખી અને બખૂબી સમયની સાથે કામ કરવું પડશે. નહીં કે આપણે જેમ પાછલા વર્ષોમાં જૂના પુરાણા નિયમો કરંટ સિનારીઓમાં જોયા વગર ચલાવ્યા રાખ્યા હતા એ સમય હવે નહીં ચાલે, એ પણ છેલ્લે અંગુલી નિર્દેશ ઓલરેડી કરી ગયા છે. બિલકુલ, એ વાત તેમણે ચોક્કસપણે સમજાઈ ગઈ હશે કે અત્યારના આધુનિક યુગમાં ડિજિટલ જે પ્લેટફોર્મ છે તેનો કેટલો મહત્વ છે અને સોશિયલ મીડિયામાં પણ તેઓ હંમેશા સક્રિય રહેતા હતા. અને ન માત્ર અરુણ જેટલી જે પરંતુ સુષ્મા સ્વરાજની વાત કરવામાં આવી, તેમણે પણ તેમના નિધન પહેલાં ટ્વીટ કરીને જે 370 હટાવવાનો જે કદમ હતો તેમણે બિરદાવ્યું હતું, એ પર આપનું શું કહેવું છે? સી, સોશિયલ મીડિયામાં સુષ્માજી અને અરુણ જેટલીજી દે આર સ્ટાર્ટિંગ વિથ, મેં કે આપને કીધું કે 1999માં જ્યારે ટેલિવિઝન નવા નવા ચાલુ થયા હતા, પ્રાઇવેટ ટેલિવિઝન આવવાના ચાલુ થયા હતા, ત્યારથી આની નાડ પારખી ગયેલા અરુણ જેટલીજી અને સુષ્માજી બંને સોશિયલ મીડિયાનો બખૂબી, અને ભારતીય જનતા પાર્ટી ત્યારે અમે લોકો જે અત્યારે અમારી સંગઠન શક્તિ છે, જે રાજ્યોમાં અત્યારે અમે છીએ, અમે ત્યારે ગણાગાંઠા રાજ્યોમાં હતા, સંગઠન શક્તિને અમે વિસ્તારી રહ્યા હતા. એ સમયે એમણે સોશિયલ મીડિયાની, ડિજિટલ મીડિયાની અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની તાકાત પારખી અને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ, આ તમામ વસ્તુઓને સોશિયલ મીડિયા ત્યારે એટલું બધું નહોતું પણ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી, એન્ડ ધેન આફ્ટર 2005-06 ઇસ સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી સૌથી પ્રથમ ઉપયોગ કરવાનું ચાલુ એ લોકોએ જ કર્યું હતું. અને ભારતીય જનતા પાર્ટી આ પ્લેટફોર્મથી પણ દૂર ન રહી જાય ત્યારે આકાશવાણી, દૂરદર્શન આ બંનેમાં પણ જેટલીજી પોતે જઈ અને ઇન્ટરવ્યૂ આપતા હતા અને ભારતીય જનતા પાર્ટીની વાત પ્રજા સમક્ષ મૂકતા હતા. વિદ્યાર્થી કાળમાં એમણે જ્યારે એમની એરેસ્ટ એબીવીપીના કાર્યકર્તા તરીકે જ્યારે એમને જેલમાં પૂરવા માટે, હી વોઝ ધ યંગેસ્ટ સ્ટુડન્ટ લીડર, જ્યારે એમને જેલમાં પૂરવામાં પોલીસ એમને પકડવા ગઈ તો ઘરેથી એ પાછલા બારણે નીકળી યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરમાં સ્ટુડન્ટ્સનું ગ્રુપ ભેગું કરી અને એ વાત મીડિયા સમક્ષ પહોંચે, પ્રજા સમક્ષ એમની ધરપકડ કઈ રીતે થઈ રહી છે એ બતાવવા માટે પણ બખૂબી કુનેહ એમણે વાપરી હતી. અને જેલમાં ગયા પછી એમણે અડવાણીજી, વાજપેયીજી અને અમારા અનેક વરિષ્ઠો એમની સાથે રહેવાનો જે મોકો મળ્યો એમાંથી જે શીખ્યા એ તમામ વસ્તુ ભારતીય જનતા પાર્ટીને સંગઠનકીય અને ભારતીય જનતા પાર્ટીની વાત સામાન્ય લોકો સુધી પહોંચે, રાજ્યો સુધી પહોંચે એ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. અને એમની જે દિગ્દ્રષ્ટિ હતી કે આજે આપણી પાસે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ દેશનું સફળ સુકાન ચલાવી રહ્યા છે. કિશનભાઈ, 1991માં વિધિવત રીતે તેમણે રાજકારણમાં એન્ટ્રી લીધી હતી, પરંતુ જે પ્રકારે આપે પણ ઉલ્લેખ કર્યો એબીવીપીના કાર્યકર્તા તરીકે, અને કહી શકાય કે ત્યારથી જ તેમની લીડરશિપ જે ક્વોલિટી હતી તે બહાર આવી રહી હતી. કહું છું કે એમણે એક નાના એવા ઇન્સિડન્ટને, યુઝ્યુઅલી કોઈ ધરપકડ કરવા ગઈ હોય પોલીસ તો ત્યાં ધરપકડ વરી લે, પણ એમણે એમની પોતાની ધરપકડને મીડિયા સમક્ષ પોતાની પાર્ટીની વાત રજૂ કરવા માટે અને જે તે સમયની સરકાર સામે પોતાનો વિરોધ મીડિયા સમક્ષ લાવવા માટે પોતાની કુનેહનો જે ઉપયોગ કર્યો, એટલે આફતને પણ અવસરમાં કેવી રીતે પલટવી એ ભારતીય જનતા પાર્ટીને જો કોઈએ શીખવ્યું હોય તો અરુણ જેટલીજી હતા. કિશનભાઈ, જે પ્રકારે અરુણ જેટલીની અત્યારે સૌ કોઈ વાતો કરી રહ્યા છે, શાનદાર નેતા હતા, શાલીન તેમનું વ્યક્તિત્વ હતું, પરંતુ તેમનું સફર પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષમય હશે. કારણ કે કોઈ પણ નેતા હોય તે એકદમથી જ આગળ નથી આવતું, સંઘર્ષમય સફર વિશે આપ શું કહેશો? સી, પોતે વકીલ હતા, એમના પિતાશ્રી પણ વકીલ હતા, એટલે એમણે આ કોઈ સંઘર્ષ કરવાની જરૂર નહોતી, પણ એબીવીપીમાં એમને જે શિક્ષા આપવામાં આવી હતી વિદ્યાર્થી કાળમાં એઝ અ સ્ટુડન્ટ લીડર, એ જે શીખ્યા હતા તો સમાજ માટે કંઈ કરી છૂટવાની ખેવના, અને એ પછી જ્યારે આપણા ઉપર લાદવામાં આવેલી કટોકટી હોય અને કટોકટી પછીનો જયપ્રકાશજી પછીનો જે સમયગાળો હતો એ તમામ એરા એમણે જોયેલા હતા, એમાંથી એ શીખ્યા. એ સમયથી એમણે પોતાની કાશ્મીર માટેની વિચારધારા, દેશ માટેની વિચારધારા, પાર્ટીની સ્પષ્ટ નીતિ અને સ્પષ્ટ વાત એ સંસદમાં કરવાની હોય, લોકોની વચ્ચે કરવાની હોય, મીડિયા સમક્ષ કરવાની હોય, એ પોતે સ્પષ્ટ વક્તા રહ્યા હતા. સચોટ રીતે તાર્કિકબદ્ધ તમામ વાતો એમણે તમામ લોકો સમક્ષ કરી છે. અને મેં આપને કીધું એમ કે અરુણ જેટલીજીએ મીડિયા સમક્ષ કરેલી વાતો, પાર્ટીની યોજનાઓ, અમારું ઘોષણાપત્ર વર્ષોથી એ તૈયાર કરતા રહ્યા છે. ગુજરાતના આપણા પોતાના એ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, ગુજરાત માટે એમને વિશેષ લગાવ હતો, એમના નેફ્યુ અહીંયા ગુજરાતમાં જ પરણેલા છે, ગુજરાત માટે એમણે અસંખ્ય કામો કરેલા છે. અગત્યની સૌથી વાત એ છે કે એમણે આટલી બધી વિવિધ પ્રકારની જવાબદારીઓ કેન્દ્રમાં સંભાળી હોવા છતાં ક્યારેય પણ એમને વરિષ્ઠ નેતૃત્વ તરફથી
આજ સુધી ક્યારેય ઠપકો સાંભળવા નથી મળ્યો. એ એમની ગણના પાત્ર, કારણ કે ક્યાંકના કોઈના કોઈ ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક કોઈ માણસથી ભૂલો થઈ જતી હોય છે, એ શબ્દકીય હોય, યોજનાકીય હોય કે બીજી કોઈ પણ રીતે, પણ અરુણ જેટલીજી એમાં પણ બખૂબી પાર ઉતર્યા હતા. અને અરુણ જેટલીજી જ હતા જેમણે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલને કેવી રીતે મીડિયાની વચ્ચે રહેવું, મીડિયા સાથે વાર્તાલાપ કરવો, મીડિયા સાથે સંબંધો કેળવવા, મીડિયા સુધી આ પ્રજા સુધી આપણી યોજનાઓ અને પાર્ટીની વાત કેવી રીતે પહોંચાડવી એનું દિશા સૂચન કરનાર પણ અરુણ જેટલીજી જ હતા. કિશનભાઈ, 2014માં તેમને જ્યારે અનેક જે મંત્રાલયો આપવામાં આવ્યા, તેમને કમાન સંભાળ સારી રીતે સંભાળી તમામ મંત્રાલયોની કમાન, પરંતુ 2019ની વાત કરીએ તો ત્યારે તેમણે મંત્રીમંડળમાં રહેવાની ના પાડી દીધી હતી, અને તેમ છતાં પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડતા હતા. યસ, કરેક્ટલી સેડ. સી સુષ્માજી, સી આ ભારતીય જનતા પાર્ટી, જે પણ લોકો હજી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે એમના માટે એક આ નોંધનીય બાબત છે. સુષ્મા સ્વરાજજી અને અરુણ જેટલીજી માટે નેગેટિવ રિપોર્ટ્સ છાપાવે છાપ્યા કે એમને પ્રધાનમંડળમાં લીધા નથી. મેટર ઓફ ફેક્ટ, બંને જણાએ પોતાની નાદુરસ્ત તબિયતના લીધે સ્વેચ્છાએ સામેથી સરકારને કીધું હતું, વડાપ્રધાનશ્રીને કીધું હતું કે અમારી તબિયતના લીધે અમે એ જગ્યા રોકવા નથી માગતા, અને 66 વર્ષની ઉંમર એ કોઈ મોટી ઉંમર નથી. સુષ્માજીની પણ ઇટ્સ નોટ અ આઈ મીન પોલિટિકલ, જે આપણા ઇન્ડિયામાં જે પોલિટિકલ સિનારીઓ ચાલે છે એમાં એ કોઈ મોટી ઉંમર નથી કહેવાતી, છતાં એમણે સ્વેચ્છાએ બીજા લોકોને સ્થાન મળે એ માટે સ્વેચ્છાએ એમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું. પણ જેટલીજી એક બાબતમાં કે જેટલીજી પોતે માસ લીડર, આઈ મીન હી ટ્રાઇંગ ટુ બી અ માસ લીડર, પણ એમની વ્યસ્તતાના લીધે અને પાર્ટીની અનેકવિધ જવાબદારીઓના લીધે જેટલીજી માસની વચ્ચે ના જઈ શક્યા, પણ હંમેશા રાજકારણમાં રહી, ભારતીય જનતા પાર્ટીના ટોપ ડિસિશન કરતા બોડીઓમાં રહી, અને એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા યોગ્ય માર્ગદર્શન અને જે સફળતાના શિખરો ભારતીય જનતા પાર્ટી અત્યારે ભોગવી રહી છે એની પાછળ એમની અધાક મહેનત અને એમની દીર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. 2014ની વાત કરીએ ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને તેઓ કદાચ નવા નવા હતા. દિલ્હીના રાજકારણમાં કેવા જે ઉતાર ચઢાવ છે તેમની વિશે તેમને ખબર ન હતી. ત્યારે અરુણ જેટલીએ જે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, પરંતુ જે પ્રકારે અરુણ જેટલીની વાત કરવામાં આવે, તેમના જે રાજકારણ કરિયરની કારકિર્દીની વાત કરીએ તો તેમના મહત્વપૂર્ણ યોગદાન હશે, આપ શું કહેશો? અરુણ જેટલીજીએ, કહું છું કે નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય, એમની ઉપર થયેલા તમામ કેસો હોય, ત્યારે એ જે પડકાર હતા ગોધરાકાંડ વખતે, જે ભારતીય જનતા પાર્ટી સામે પડકારો ઊભા થયા હતા અને ખોટા આક્ષેપો થયા હતા નરેન્દ્રભાઈ મોદી સામે, એ તમામમાં એમણે બખૂબી કાયદાકીય પ્રક્રિયાઓને અનુસરી અને જે તથ્યો હતા એ તમામ સંસ્થાઓ સમક્ષ મૂક્યા હતા અને આમને દોષરહિત જાહેર કર્યા હતા. ઇવન રફાઇલ માટે જ્યારે વિરોધ પક્ષો કાગારોળ મચાવતા હતા ત્યારે પણ સંસદમાં એમણે રફાઇલનું એ ટુ ઝી ઓપન ચેલેન્જ સાથે સંસદમાં એમનું વક્તવ્ય આજે પણ એ સાંભળવાલાયક અને જાણવાલાયક છે કે એમણે એમના વક્તવ્યમાં રફાલની બધી જ વિગતો સાંકળી લઈ અને વિરોધ પક્ષો રફાલના નામે દેશની સુરક્ષા સાથે કેવા ચેડા કરી રહ્યા છે અને દેશની પ્રજાને ભ્રષ્ટાચારના નામે કેવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું 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 જીવતું જાગતું એમણે સ્પષ્ટ દ્રષ્ટાંતો સાથેનું, ફેક્ટ સાથેનું, હકીકતો સાથેનું, રફાલ ક્યાંથી ચાલુ થયું, ક્યાં પૂરું થયું, દેશ માટેની શું જરૂરિયાતો છે, આ તમામ વાતો એમણે જે વણી લીધી એ પણ સરાહનીય છે. એટલે આ દેશ, સંસદ, દેશની પ્રજા અને તમામ મિત્રો વિરોધ પક્ષના કે અમારી પાર્ટીના, એ તમામ જેટલીજીની એ જે કાર્યક્ષમતા હતી, દીર્ઘદ્રષ્ટિ હતી, વિચક્ષણતા હતી, બૌદ્ધિકતા હતી, આને ક્યારેય ભૂલી નહીં શકે. કદાચ તેમના આવા દમદાર વ્યક્તિત્વને કારણે જ જ્યારે 2014માં અમૃતસરમાં તેઓ હારી ગયા હતા, તેમ છતાં પણ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલા માટે જેમ કે ઇઝ અ ક્લાસ લીડર, માસ લીડર હી ટ્રાઇંગ ટુ બી, પણ પાર્ટીની એટલી બધી એમની ઉપર જવાબદારીઓ હતી કે એક એક ક્ષેત્ર પૂરતું એમનું સીમિત રહી જવું પાર્ટીને પણ પરવડે એવું નહોતું. અને ખુદ જેટલીજી પણ હંમેશા સંગઠનના માણસ હતા, સંગઠનમાં જ મોટો ભાગનો સમય એમણે એમની જિંદગીના 20-25 વર્ષો આઈ થિંક સંગઠનમાં જ ગાળ્યા છે. એટલે એમની પણ ઈચ્છા હતી કે બને ત્યાં સુધી એ સંગઠનમાં જ રહે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સમય આવ્યો, સરકાર બની, તો ક્યારે જેટલીજી જેવા વિચક્ષણ પુરુષ અને બૌદ્ધિક પુરુષ સરકારમાંથી બહાર ના રહી શકે. ભલે અમૃતસરથી હાર્યા, પણ એમને સરકારના અનેક મહત્ત્વની જગ્યાઓ, એ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ હોય, એ ફાઇનાન્સ હોય, એમને હંમેશા સમાવવામાં આવ્યા અને એમની નિપુણતાનો ઉપયોગ એનડીએ સરકારે કર્યો છે. જી બિલકુલ, આપની સાથે ચર્ચામાં પ્રતિક ત્રિવેદી, રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ગયા છે. પ્રતિકજી, આપનું શું કહેવું છે, જે પ્રકારે અણધાર્યું નિધન અરુણ જેટલીનું, અને અત્યારે આખો દેશ શોકમગ્ન બની ગયો છે? જો દીપાજી, સૌથી પહેલા તો કિશનસિંહે જે વાત કરીને આપણી જે ચર્ચા ચાલી રહી હતી મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી,
ભારત દેશના તમામ નાગરિકોને, અરુણ જેટલીજીના શુભેચ્છકોને, શુભચિંતકોને અને એમના પરિવારજનોને મારી અત્યંત હૃદયથી સહાનુભૂતિ છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના શુભેચ્છકોને આ આઘાતમાંથી બહાર આવવાની શક્તિ આવે એવી પ્રભુને પ્રાર્થના. જે અગાઉ એમણે કિશનસિંહે વાત કરી ખૂબ જ સાચી છે કે એક ભારતીય રાજકારણમાં આદર્શ કહી શકાય એવા રાજનેતા એટલા માટે હું એમને ગણું છું કે તમે જે તમારી એક્સપર્ટ કોમેન્ટમાં કીધું કે કેબીવીપીના ચૂંટણીમાંથી કેબીવીપીની કક્ષાએથી આવેલો એક વિદ્યાર્થી નેતા જ્યારે આટલા ચાર ચાર મંત્રીમંડળની જવાબદારી સંભાળતા હોય એ ભારતીય રાજકારણ માટે એક આદર્શ નિશાની એટલા માટે છે કે એમનામાં આટલી લીડરશીપ સ્કિલ હોવા છતાં પણ એ ક્યારેય ચૂંટણી લડ્યા નથી અને ક્યારે પણ એમને ચૂંટણીમાં ઉતરવું પસંદ પડ્યું પણ નથી. એટલા માટે કેમ કે બૌદ્ધિક વિચારધારા ધરાવતા હતા, એ સ્ટ્રેટેજિકલી ઇલેક્શન લડવામાં, ઇલેક્શન જીતવામાં માનતા હતા અને પાર્ટીને વિચારધારા સાથે આગળ લઈ જવામાં માનતા હતા. અને એટલે જ જે હમણાં ચર્ચા ચાલી રહી હતી એ પ્રમાણે કે અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી સાથેની એમની પહેલી મુલાકાતની થોડું તમને ધ્યાન કરાવું તો ઇન્દિરા ગાંધી સમયે જ્યારે ઇમરજન્સીમાં એમને જેલમાં, તિહાર જેલમાં રાખવામાં આવ્યા તે સમયે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે અડવાણીજી અને અટલજીના સેલમાં એમની સાથે સમય વિતાવ્યો હતો. અને ત્યારે અટલજી અને અડવાણીજીએ ખાસ એમને પુસ્તકમાં પણ લખ્યું છે કે આટલા યંગ વિદ્યાર્થીની વાતો સાંભળીને અમે પહેલી જ ઇમ્પ્રેશન એમની એવી થઈ કે આ રાજકારણમાં લાંબી રેસનો ઘોડો છે અને એ સમયથી જ એમને સક્રિય રાજકારણમાં આવવાનું શરૂ કર્યું. એટલે દીપાજી અલ્ટિમેટલી હું એટલું કહી શકું કે સહમતિ અને અસહમતિની વચ્ચે નિર્ભયતાથી પાર્ટીને આગળ લઈ જનારા જૂજ નેતાઓમાંને એક અરુણ જેટલીજી, એ સમગ્ર દેશ માટે એક મોટું નુકસાન છે. અને આજે આપણે એમને એટલે યાદ કરીએ છીએ કે એમની આ સિદ્ધિઓ અને આ પ્રસિદ્ધિઓથી યુવાઓ પ્રેરિત થશે અને સક્રિય રાજકારણમાં જોડાશે. કદાચ એટલે જ પક્ષના નેતાઓ જ નહીં માત્ર પરંતુ વિપક્ષના નેતાઓ પણ અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે આખા દેશના રાજકારણને ક્ષતિ થઈ છે, ભાજપ સરકારને જ નહીં પરંતુ આખા દેશના રાજકારણને ક્ષતિ. આ એક મોટું વાક્ય છે, એક તેનું મહત્વ જ કંઈક અલગ છે. જો દીપાજી, રાજકારણમાં છે ને આક્ષેપ પ્રતિક્ષેપ તો થતા હોય છે, પરંતુ અરુણ જેટલી એક એવા વ્યક્તિ હતા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કદાચ આવું સ્ટેટમેન્ટ આપનાર બહુ જૂજ નેતા હશે કે એમને છડે ચોક એવું કીધું હતું કે હું રામ મંદિર બનવાના પક્ષમાં છું પણ મસ્જિદ પાડી નાખવાના પક્ષમાં નથી. અને જે હમણાં કિશનસિંહે વાત કરી કે જ્યારે રાફેલ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી ઘેરાયેલી હતી એ વખતે એમણે જે એમના પ્રવચનમાં કીધું અને બહુ સહજતાથી કીધું કે ફાઇટર પ્લેન અને સાદો પ્લેન વચ્ચેનો તફાવત મારે દરેક ભારતના નાગરિકોને સમજાવવો પડે અને એના માટે આ કિંમતોમાં શું તફાવત છે એ પણ કહેવું પડે. એક સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટી ટોટલ ડિફેન્સમાં હતી સંસદમાં અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સમગ્ર વિપક્ષ એમના પર ક્રૂર પ્રહાર કરી રહ્યો હતો, એ વખતે એમની દીકરીના લગ્નનું ઇન્વિટેશન આપવા પર્સનલી સોનિયા ગાંધીના ઘરે ગયા અને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું કે મતભેદ હોવા જોઈએ, મનભેદ ન હોવા જોઈએ. અને આ જ અરુણ જેટલીની એક આગવી લાક્ષણિકતા છે કે તમે જો મીડિયામાં પણ એમની સારી છાપ, મીડિયામાં પણ સારી મિત્રતા અને હંમેશા માનતા કે મીડિયાના મિત્રોને સાથે લઈને એમની સાથે સંવાદ ખૂબ જરૂરી છે કેમકે એ જ તમારી પાર્ટીને આગળ લઈ જશે. અને એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ દીપાજી આપણને અત્યારે આ નિગમબોધ ઘાટ ઉપર દેખાય છે કે જે અરવિંદ કેજરીવાલ એ એમના જીવતા જીવ એમના ઉપર આટલા આક્ષેપો કર્યા, છેલ્લે ડેફોર્મેશન કેસમાં એમને માફી પણ માગી, એ અત્યારે મીડિયામાં એમના નામના ગુણગાન ગાય છે અને એમની સારી વાતોને રજૂ કરે છે. એ એક આદર્શ અને લાક્ષણિક નેતાની નિશાની છે કે એમની અંતિમ વિધિમાં ખાલી રાજનેતાઓ નહીં પણ એટલા સામાન્ય દિલ્હીના નાગરિકો પણ જોડાયા છે અને સમગ્ર દેશની લાગણી એમની સાથે છે. એક એમનું નેતૃત્વ અને એમની વાકછટાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે. પ્રતિકજી, એક રાજકીય વિશ્લેષક તરીકે આપ અરુણ જેટલીને કયા એવા સુધારાઓનું શ્રેય આપવા ઈચ્છશો? જો સૌથી પહેલાં તો ભારતીય રાજકારણમાં અને ખાસ કરીને મારા એરાના લોકો જે વસ્તુને યાદ કરે કે ભારતીય રાજકારણમાં સૌ પ્રથમ વખત ભારતીય સમય અનુસાર બજેટ રજૂ કરવાની શરૂઆત કદાચ એમના કાર્યકાળથી શરૂ થઈ, સવારે 11 વાગે એમને બજેટ રજૂ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ આ વચ્ચેનો ગાળો જો આપણે યાદ કરીએ તો GST હોય, ડિમોનિટાઇઝેશન હોય કે રાફેલ મુદ્દે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઘેરાઈ હતી. અને એ સિવાય જે મારા નોલેજમાં છે કે અરુણ જેટલીને જ્યારે 2014ની ચૂંટણી પ્રચાર પ્રસાર માધ્યમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે એમણે 3-લેયર સ્ટ્રેટેજી એક બહાર પાડી હતી કે કેવી રીતે ચૂંટણી પ્રચાર થશે, કેવી રીતે સોશિયલ મીડિયા ઉપર આપણે એમનું મોનિટરિંગ કરીશું અને જમીની સ્તર ઉપર કાર્યકરોએ પેજ પ્રમુખની નિમણૂક કેવી રીતે કરવી જોઈએ, ત્યાંથી માંડીને
છેલ્લે મને યાદ છે કે એમની તબિયત નાદુરસ્ત હોવા છતાંય જ્યારે છેલ્લું અંતરિમ બજેટ ડિક્લેર કરવાનું હતું તેમણે અધ્યક્ષ સ્પીકર સાથે નિવેદન કર્યું કે મને તબિયત સારી નથી તો બેસીને આ બજેટ રજૂ કરાવવા દો, અને બેસીને એમણે સંસદમાં બજેટ રજૂ કર્યું અને એ બજેટ પૂરું કર્યા બાદ તમામ વિપક્ષના નેતાઓ પણ એમની ખબર અંતર પૂછવા ગયા. એટલે આ બધા તમે જો DDCAની કદાચ વાત કરો તો વિરાટ કોહલીને પ્રેક્ટિસ સેશનમાં એક વખતે રમવા માટે મળ્યા અને એને જોયું કે આ છોકરો ખૂબ ટેલેન્ટેડ છે, અંડર 19 ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, અને જે ભારતીય ટીમમાં જ્યારે એમની પસંદગી થઈ તો વિરાટ કોહલી સૌ પ્રથમ વખત અરુણ જેટલીને મળવા ગયા હતા. કીર્તિ આઝાદ જે DDCA મુદ્દે એમના પર છડેચોક પ્રહાર કરતા રહ્યા એમને પણ અત્યારે એમને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા આપણે જોયા. એટલે આ બધા સુધારા વધારે અરુણ જેટલીના નામે જાય છે અને એક ભારતીય જનતા પાર્ટી માટે જ નહીં પણ ભારત દેશની રાજનીતિ માટે પણ એક અનમોલ રતન ખોયો જેવું કહી શકાય. એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ તો તેમનું હતું જ પ્રતીકજી, પરંતુ બીજામાં છુપાયેલી જે પ્રતિભાઓ હોય તે ઓળખવું અને એવી આવડત દરેક કોઈમાં નથી હોતી, અને એવી આવડત જ કંઈક એમાં હતી. જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો કે વિરાટ કોહલીની પ્રતિભાનો જે તેમને આમ સારાંશ દેખાઈ ગયો હતો કે આ માણસ છે, આ છોકરો છે અને તેમાં આટલી આવડત છે અને તેને આગળ કઈ રીતે ધપાવવું એ તેમનામાં આવડત સારી રીતે હતી. ચોક્કસથી, અને જે કિશનસિંહ વાત કરી રહ્યા તે કે 2002માં જ્યારે ગુજરાતનો કપરો સમય ચાલી રહ્યો હતો, ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વ ઉપર પ્રહારો ચાલી રહ્યા હતા અને એવામાં જ એક જજમેન્ટ આવ્યું કે જેમાં અમિત શાહજીને ગુજરાત છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો, ત્યારે મને ચોક્કસ યાદ છે કે અરુણ જેટલીજીએ એમનું દિલ્હીમાં સ્થિત એક ઘર એમને ઓફર કરી હતી કે તમે અહીંયા જઈને રહી શકો છો, જોકે અમિત શાહે સ્વીકાર્યું નહોતું ને ગુજરાત ભવનમાં જ રહ્યા હતા દિલ્હીમાં. પણ અરુણ જેટલીનું આ વ્યક્તિત્વ એટલા માટે અહીંયા ઉલ્લેખ હું કરું છું કે જો રાજકારણમાં સારો સમય આવે ને ત્યારે તમારી આજુબાજુ ખૂબ જ લોકોનું ટોળું તમને દેખાય છે, શુભચિંતકો દેખાય છે, પણ જ્યારે તમારી કપરી પરિસ્થિતિ આવે ને તમે સક્રિય રાજકારણમાંથી દૂર થાઓ તે વખતે, કેમ કે એ વખતે કદાચ અમિત શાહને રાષ્ટ્રીય નેતૃત્વ કે શીર્ષસ્થ નેતૃત્વ કોઈ સ્વીકારે એવી પરિસ્થિતિ નહોતી, એ સમય એમની પાસે જઈને ઊભા રહેવું અને એમને દિલ્હીમાં સક્રિય રાજકારણમાં પગ પેસારો કરાવવો એ એમની એક આગવી લાક્ષણિકતા હતી. 2014માં પણ ચૂંટણી જીત્યા પછી રાજનાથસિંહ હોય, શિવરાજસિંહ ચૌહાણ હોય, નીતિન ગડકરી હોય, આ બધાનું ભાજપમાં શું રોલ નિભાવવો એમાં પણ ક્યાંક પાછલા બારણે અરુણ જેટલી સક્રિય રોલ નિભાઈ ચૂક્યા છે. અને અડવાણીજી એમની પુસ્તકમાં પણ લખ્યું છે કે ભારતીય રાજકારણને આગળ લઈ જવામાં અરુણ જેટલીજીનો જેટલો મોટો ફાળો હોઈ શકે એટલો કદાચ બીજા કોઈ વ્યક્તિઓનો ન હોય. અને જ્યારે નરેન્દ્ર મોદીજીનું નામ પ્રધાનમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યું તો સૌથી પહેલાં અરુણ જેટલીજીએ આ વાત મીડિયામાં આવીને રજૂ કરી હતી કે કદાચ આ ઇલેક્શન નહીં પણ આવનારા 3 ઇલેક્શન સુધી હવે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ તેમનું કર્મનિષ્ઠ જે સ્વભાવ હતો અને બીજી તરફ દીર્ઘદ્રષ્ટા તેઓ હતા અને આ પ્રકારે તેમની લાક્ષણિકતાઓ હતી બીજાને મદદ કરવી, એના કારણે જ આજે જે જ્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે દિલ્હી તરફથી અને દિલ્હીના રસ્તાઓ અત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે જ પક્ષ અને વિપક્ષના નેતાઓ તેમના જે યાત્રામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. બિલકુલથી, અને જો તમે ખાસ કરીને જો અરુણ જેટલીજીની લાક્ષણિકતાઓ તો એમને એવું એક સમય ડિક્લેર કર્યું કે દરેક હોર્ડિંગમાં 2014ની ઇલેક્શનની વાત કરું છું કે દરેક હોર્ડિંગમાં આપણે નરેન્દ્ર મોદીજીનો ચહેરો આગળ રજૂ કરો અને એની સાથે સાથે કદાચ પ્રદેશ અધ્યક્ષ હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય એનો ચહેરો આગળ પ્રકાશિત કરો. તે સમયે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં થોડી આશ્ચર્યની આંખો એમની સમક્ષ રજૂ થઈ હતી કે આવું કેવી રીતના થઈ શકે, પણ આ એમનું કાર્યકર્તા લેવલનું અને સંગઠન મજબૂત કરવાની જે સ્કિલ છે આ એ દર્શાવે છે. કેમ કે તમે જુઓ કે દિલ્હીમાં તો એક ચાની કેટલી એવી છે કે જેને જેટલીસ કોર્નર નામ આપવામાં આવ્યું છે, કેમ કે સવારે મોર્નિંગ વોક કરવા એ કેઝ્યુઅલી જતા રહે, ઇવનિંગ વોક કરવા જતા રહે, ત્યાંના સ્થાનિક લોકો સાથે સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરતા હતા. અને જ્યોતિરાદિત્ય સિંધે આજે સવારે જ કહ્યું કે જ્યારે મારે સંસદમાં એક ભાષણ વક્તવ્ય આપવાનું હતું અને એ વખતે હું તકલીફમાં મુકાયો હતો તો હું સલાહ લેવા માટે અરુણ જેટલીજી પાસે ગયો હતો અને એમને મને હું પ્રતિપક્ષનો છું તેમ હોવા છતાં પણ એક એમનો પાલ્ય સમજીને મને ખૂબ જ સારી રીતે એની સમજાવટ આપી હતી. એટલે આ બધું દર્શાવે છે. અને એક મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ભારત દેશની એક પ્રતિષ્ઠિત મીડિયા ચેનલના એક પત્રકારે એમને પૂછ્યું કે સર તમે ફાઇનાન્સ મિનિસ્ટર છો તો છો દેશના, પણ હું તમારી પત્ની કે જે એકચ્યુઅલમાં ઘરના હોમ મિનિસ્ટર કે ફાઇનાન્સ મિનિસ્ટર કહી શકાય એમનો ઇન્ટરવ્યૂ લેવા માગું છું તો આ વિશે તમે શું કહેશો, તમે મને અનુમતિ આપશો? અને એ વખતે એમણે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો હતો કે હું દેશના ગૃહમંત્રી દેશના વિત્તમંત્રી તરીકે આ અનુમતિ તમને ક્યારેય નહીં આપું, પણ હું એવું વિચારીશ કે મારી પત્ની કરતાં દેશમાં જે દેશ ચલાવનારી ગૃહમંત્રીઓ છે તમે એમની પાસે જાઓ. અને આ એમનો સરળ સ્વભાવ દર્શાવે છે કે એક હાયર પોસ્ટ ઉપર રહેલી વ્યક્તિ આટલી સહજતાથી જવાબ આપે, હી કુડ હેવ ડેફિનેટલી અવોઇડ ધ ક્વેશ્ચન અને કહી શકતા હતા કે ભાઈ મુદ્દા આધારિત પ્રશ્નોના જવાબ આપો.
અને મને ખાસ કરીને યાદ છે કે જનરલી છે ને મંત્રીઓની એવી એવી લાક્ષણિક અદા હોય છે કે કોઈ પણ વિદેશ ટૂર પર જાય તો જનરલી દે ડોન્ટ લાઈક ટુ સરાઉન્ડ બાય મેની પીપલ્સ. પણ આ અરુણ જેટલી એમાંના એક વ્યક્તિ હતા કે જ્યારે કોઈ પણ વિદેશ ટૂર કરે તેમની આજુબાજુ દરબાર ભરીને બેસતા હતા, લોકોના સજેશન્સ લેતા હતા, અને જ્યારે વિદેશ ટૂર પૂરી કરીને આવે ત્યારે અચૂક દરેક વ્યક્તિઓને યાદ રાખીને એમના માટે કોઈક ને કોઈક સંભાળનું લઈને આવતા હતા, અને એમાં મીડિયા મિત્રો પણ સામેલ થાય છે. અને એના માટે જ એક સારો સંવાદ એમનો હંમેશા કાર્યકર્તા હોય, મીડિયાના મિત્રો હોય કે કોઈ પણ સાદા પ્રજાલક્ષી કાર્યો કરનાર નાનામાં નાનો અધિકારી હોય એમનો હંમેશા સંવાદ એમની જોડે બન્યો રહેતો હતો. બિલકુલ કિશનભાઈ, તમારી પાસે આવવા માંગે છે, જે પ્રકારે અત્યારે પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસે છે, બહેરીન ખાતે પણ તેમણે અરુણ જેટલીને યાદ કર્યા. તેમણે કહ્યું કે એક મોટી ક્ષતિ અને જે પ્રકારે તેમના ગાઢ સંબંધો મૈત્રી સંબંધો રહ્યા છે એ પર આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીના સંકટમોચક, મોદીના સારથી અને સરકારના અર્જુન એવા જેટલીજી માટે મોદીજી પાસે કદાચ શબ્દો જ આજે નહોતા. દુવિધામાં હતા, એક વડાપ્રધાન તરીકેની જવાબદારી અને બીજી તરફ જેટલીજીના સમાચાર. બને એટલો એમણે પ્રયત્ન કર્યો, એમના ફેમિલી સાથે પણ વાત કરી, એમના દીકરા સાથે, એમના પત્નીશ્રી સાથે વાત કરી, અને એમના અનુગ્રહ પર એ ત્યાં રોકાયા છે, ત્વરિત પાછા પણ ફરી રહ્યા છે. પણ એક આપની વાત જે પ્રતિકભાઈ સાથે ચાલતી હતી એમાં કહેવાનું મને ઈચ્છા થાય છે કે એક એ એરા હતો જ્યારે વાજપેયીજી અને અડવાણીજીના નેતૃત્વમાં જેટલીજી, રાજનાથજી, સુષ્મા સ્વરાજજી, મનોહર પારીકરજી, શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર મોદી અને બીજા ઘણા બધા મહાનુભાવો જેમના નામ અત્યારે ત્વરિત નહીં બોલી શકાય, આ એક એક કેડર તૈયાર કરી હતી જેનું આપણે સૌ આખો દેશ સારું એક પરિણામ મેળવી રહ્યો છે, ભોગવી રહ્યો છે. જેટલીજીએ એના પછીની કેડરમાં જેમાં અમિત શાહજી આવે છે, અનુરાગ ઠાકુર આવે છે, સ્મૃતિ ઈરાનીજી આવે છે, એટલે ભારતીય જનતા પાર્ટીની આ ચાલતી આવતી રાજનીતિ કે સેકન્ડ કેડરને પ્રવાહમાં લાવી એમને રાજકીય અને વૈશ્વિક પરિસ્થિતિઓથી માહિતગાર કરવી, આ એક જે પ્રથા છે એ પ્રથા પણ ક્યારેય જે એમની દીર્ઘદ્રષ્ટિ હતી કુનેહ પારખવાની, નેતૃત્વની કુનેહ પારખવાની, વ્યક્તિ વિશેષની કુનેહ પારખવાની, એ અરુણ જેટલીજીમાં વિશિષ્ટ હતી. અને એટલા માટે જ દરેક કોઈ પણ એ અડવાણીજી હોય, વાજપેયીજી હોય. કિશનભાઈ, હું તમને અટકાવવા માંગીશ. અત્યારે આ લાઈવ તસવીરો સામે આવી રહી છે, અંતિમ સંસ્કારની વિધિ અત્યારે શરૂ થઈ ગઈ છે. તમામ દિગ્ગજ નેતાઓનું અહીં જમાવડું જોવા મળી રહ્યું છે. સૌની આંખો આજે ભીની છે અને એ ભાવુક પળ આપણી સમક્ષ છે. એક શીર્ષસ્થ નેતા, ભાજપના શાનદાર નેતા, પ્રખર વક્તા એવા અરુણ જેટલી હવે અનંત સફરે નીકળશે. નિગમ બોધઘાટ ખાતે અત્યારે લોકોનો જમાવડો, ભાજપ પક્ષના નેતાઓ ત્યાં ઉપસ્થિત છે, ગૃહપ્રધાન, રક્ષામંત્રી તમામ ત્યાં ઉપસ્થિત છે. સૌની આંખો આજે ભીની છે. આ પડપણની અપડેટ્સ આપને આપી રહ્યા છીએ. અંતિમ સંસ્કાર નિગમ બોધઘાટે કરવામાં આવશે અને અત્યારે વિધિ જે છે તે ચાલુ જ છે. પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં અહીં નેતાઓ અને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. હવે ટૂંક જ સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમિત શાહ, રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત છે. હવે ટૂંક જ સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. સૌની આંખો ભીની છે. માત્ર નિગમ બોધઘાટ ખાતે જ નહીં પરંતુ આખા દેશમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ કહી રહ્યા છે કે માત્ર ભાજપને જ નહીં પરંતુ આખા દેશને, આખા દેશના રાજકારણને એક મોટી ક્ષતિ પહોંચી છે. વધુ એક દિગ્ગજ નેતા ભારતીય રાજકારણમાંથી, રાજકારણના સૂર્યનું જાણે અંત થયું છે, સુવર્ણ અધ્યાયનો અંત થયો છે. થોડી જ ક્ષણોમાં હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા તમામ દિગ્ગજ નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવો જોવા મળી રહ્યો છે. અરુણ જેટલીને અંતિમ વિદાય આપવા માટે અત્યારે સૌ કોઈ દેખાઈ રહ્યા છે.
શોકાકુળ પરિવાર અને બીજી તરફ શોક શબ્દ કાર્યકર્તાઓ અને નેતાઓ. રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે અને હવે અંતિમ સંસ્કાર બાદ તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. એક સુવર્ણ અધ્યાય ભારતીય રાજકારણનો અને આજે તેનો અંત. અરુણ જેટલી અનંત સફરે ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નેતૃત્વને કોઈ ક્યારે જ નહીં ભૂલે. તેમની કામગીરી અને તેમના મહત્વના નિર્ણય ભારતીય રાજકારણ, ભારતીય અર્થતંત્રમાં મોટા ફેરફાર અને વિકાસના કામોને લઈને સૌ કોઈ યાદ રાખશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગમગીન માહોલ અત્યારે છવાયો છે. શોકાકુળ પરિવાર પણ આપ જોઈ શકો છો. બીજી તરફ તેમના પત્ની, તેમના પુત્રી હોય કે તેમનો દીકરો હોય, સૌ કોઈ અત્યારે અભિની આંખો સાથે જોવા મળી રહ્યા છે. આ તેમના પત્ની, તેમના પુત્રી અને અન્ય પણ પરિવારજનો ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ હવે અંતિમ સંસ્કાર કરાશે. પૂર્વ નાણા પ્રધાન જેટલીનું નિધન થયું છે. આ દુઃખદ સમાચાર. અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. સૌ કોઈની આંખો ભીની છે. ગમગીન માહોલ વચ્ચે અંતિમ સંસ્કાર થશે. ભારતીય રાજકારણમાં એક સુવર્ણ અધ્યાય. અરુણ જેટલી જેમની કામગીરી માટે તેમને દેશ ક્યારેય નહીં ભૂલે, વર્ષો વર્ષ સુધી તેમની યશગાથા જે છે તે સૌ કોઈ સાંભળશે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. નિગમબોધ ઘાટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો અને રાજકીય સન્માન સાથે હવે થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરાશે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે. ન માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પરંતુ સામાન્ય લોકો પણ અહીં અશ્રુભીની આંખો સાથે જોવા મળી રહ્યા છે. કારણ કે અરુણ જેટલીએ ન માત્ર પાર્ટીને આગળ ધપાવવા માટે કામ કર્યા, પરંતુ સામાન્ય જનતા તેમના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, તેમની કોઈ પણ સમસ્યા હોય, તેના નિરાકરણ કઈ રીતે લાવવો અને સૌને સાથે રાખીને આગળ કઈ રીતે વધવું તે તેમને સરખી રીતે આવડતું હતું. સરળતાથી તેઓ આ કામ કરી શકતા હતા. બસ હવે થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર કરાશે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર તેમનું કરવામાં આવશે. પંચમહાભૂતમાં ત્યારબાદ અરુણ જેટલીનું નશ્વર દેહ વિલીન થઈ જશે. સૌ કોઈની આંખો ભીની. અંતિમ વિદાય અત્યારે આપવામાં આવી રહી છે. શોકાકુળ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે તમામ પરિવારજનો સાથે ભાજપના કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત છે.
તેમની અંતિમ વિદાય માટે અત્યારે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. બીજી તરફ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનોની વાત કરીએ તો તેમના ઉપર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. તેમને સાંત્વના પાઠવવા ગઈકાલથી જ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. તમામ લોકો પહોંચી રહ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા હતા. જો કે પ્રધાનમંત્રી મોદીએ પણ વિદેશ પ્રવાસ દરમિયાન બહેરીનના પ્રવાસે સંબોધન દરમિયાન પોતાના મિત્રને યાદ કર્યો અને તેમના જે ગાઢ સંબંધો હતા તે વિશે પણ ઉલ્લેખ કર્યો. આપણે અહીંયા લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ. હવે થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિગમબોધ ઘાટ ખાતે અંતિમ દર્શન અત્યારે અરુણ જેટલીજીના. આ પહેલા ભાજપ કાર્યાલય ખાતે જ્યાંથી તેમણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી રાજકીય કારકિર્દીમાં તેઓ આગળ વધ્યા એ જ કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી. દિલ્હીના એ જ રસ્તાઓ જે તેમના સર્વોચ્ચ સ્થાનના સાક્ષી રહ્યા એ જ રસ્તાઓ પરથી આજે પુષ્પસજ્જ તેમની ગાડી પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ ખાતે પહોંચાવ્યો. મોટી સંખ્યામાં અહીં લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક એવું વ્યક્તિત્વ, એક શાલીન વ્યક્તિત્વ જેને શબ્દોમાં વર્ણવવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભર્યું સાબિત થઈ જાય. કર્મનિષ્ઠ નેતા, દીર્ઘદ્રષ્ટા એવા અરુણ જેટલીજી હવે આપની વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમનું માર્ગદર્શન અને તેમણે જે કામગીરી કરી છે, વિકાસના કાર્યો તેમના હંમેશા દેશને યાદ રહેશે. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. તમામ દિગ્ગજ નેતાઓ રાજકારણના ઉપસ્થિત છે. અહીં નિગમબોધ ઘાટ ખાતે અહીંના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ભીની આંખો સાથે સૌ કોઈએ શ્રદ્ધાંજલિ પાઠવી અને ત્યારબાદ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી. ઘાટ ખાતે અંતિમ દર્શન અર્થે ભાજપ કાર્યાલય ખાતે પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવી રહ્યા હતા અને હવે નિગમબોધ ઘાટ ખાતે પણથી એવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. પોતાના નેતાના અંતિમ દર્શનાર્થે સૌ કોઈનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે. હવે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો છે. થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર કરાશે. લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. નિગમબોધ ઘાટ ખાતેના તેમનો પરિવાર ત્યાં ઉપસ્થિત છે. તેમના પુત્ર, દીકરી અને તેમના પત્ની તમામની આંખો ભીની છે. શોકમગ્ન વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. પૂર્વ નાણાપ્રધાન જેટલીનું નિધન થયું છે અને અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. હવે થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર પૂર્ણ થશે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે.
નિગમ બોધઘાટ ખાતેના આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. પૂર્વ નાણાં પ્રધાન હવે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. પરિવાર અત્યારે જોવા મળી રહ્યો છે. વિધિ વિધાન સાથે અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. એક એવા નેતા જેમણે એક જ સમયે અનેક મંત્રાલયોની કમાન સંભાળી અને પોતાના કામ સારી રીતે પૂરા પાડ્યા, એવા અરુણ જેટલી હવે અનંત સફરે નીકળશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે. પાર્થિવ દેહને શૈયા પર રાખવામાં આવ્યો છે અને હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભીની આંખો સાથે અત્યારે તમામ લોકો જોવા મળી રહ્યા છે. શોકમગ્ન વાતાવરણ અને બીજી તરફ દેશના શાનદાર નેતા એવા અરુણ જેટલી અનંત સફરે નીકળશે. લાંબા સમયથી તેઓ બીમારીથી પીડિત હતા, ડાયાબિટીસ અને ત્યારબાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ તેમનું થયું, જો કે ટીસ્યુ કેન્સર હોવાનું પણ સામે આવ્યું. બેરિયાટિક સર્જરી પછી તેમની તબિયત વધારે લથડી હતી. 9 ઓગસ્ટે જ તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 10 ઓગસ્ટ બાદ એક પણ તેમનું મેડિકલ બુલેટિન બહાર પાડવામાં ન આવ્યું હતું. અને નેતાઓની જે અવર જવર વધી ગઈ હતી એમ્સ ખાતે, ત્યારબાદથી જ એવી અટકળો બહાર આવી રહી હતી કે હવે અરુણ જેટલીની હાલત ખૂબ ગંભીર છે. અને અંતેકાલે જ્યારે આખું દેશ જન્માષ્ટમીના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું, એ દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા કે હવે આપણા પૂર્વ નાણાં પ્રધાન એવા અરુણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યા. બરાબર 12:07 PM અરુણ જેટલી અંતિમ શ્વાસ લીધા અને ત્યારબાદ આ જાહેરાત એમ્સના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી. જોકે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સારવાર તેમની કરી રહી હતી, તેમ છતાં પણ જેઓ ક્યાંય પણ હાર ન માનતા હતા એવા નેતા બીમારીથી હારી ગયા. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે અને હવે એ ભાવુક પળ આવી ગઈ છે જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ખૂબ જ શાનદાર સફર રહી તેમની. રાજકીય સફર હંમેશા યાદ રહેશે, માત્ર ભાજપ પક્ષ માટે જ નહીં પરંતુ દેશના રાજકારણમાં તેમણે મહત્વપૂર્ણ અભૂતપૂર્વ યોગદાન આપ્યું. તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો પરિવાર અત્યારે જોવા મળી રહ્યો છે. તેમના પુત્ર પણ ઉપસ્થિત છે. તેમની દીકરી અને તેમની પત્ની પણ અત્યારે અભિની આંખો સાથે અહીં જોવા મળી રહી છે. લાઈવ તસવીરો હવે સામે આવી રહી છે. થોડી જ ક્ષણોમાં અંતિમ સંસ્કારની વિધિ કરાશે અને ત્યારબાદ દેશના પૂર્વ નાણાં પ્રધાન એવા અરુણ જેટલી, એક શાનદાર નેતા, તેઓ અનંત સફરે નીકળશે. તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. નિગમ બોધઘાટ ખાતે અંતિમ દર્શનાર્થે લોકો પણ અહીં ઉમટી પડ્યા હતા. સવારે ભાજપ કાર્યાલય ખાતે પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. સૌ કોઈએ પુષ્પાંજલિ ત્યાં અર્પણ કરી હતી અને નિગમ બોધઘાટ ખાતે પણ રાજકીય સન્માન તેમને આપવામાં આવ્યું, ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું. પૂર્વ નાણાં પ્રધાન જેટલીનું નિધન થતાં દેશભરમાં આજે શોકની લાગણી ફરી વળી છે. રાજકીય માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આપ જોઈ શકો છો તસવીરો, હાલ પડી પડની તસવીર આપને બતાવી રહ્યા છીએ, આ લાઈવ દ્રશ્યો છે. તેમના પરિવારજનો પણ ઉપસ્થિત છે. સૌ કોઈની આંખો અત્યારે ભીની જોવા મળી રહી છે. અશ્રુભીની આંખો સાથે અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરાશે. આપ જોઈ શકો છો અત્યારે પરિવારજનો પણ જોવા મળી રહ્યા છે, શોકાકુળ પરિવારજનો. બીજી તરફ શોક સ્તબ્ધ કાર્યકર્તાઓ અને ભાજપ પક્ષના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. તેમણે વધુ એક શીર્ષસ્થ નેતા ગુમાવ્યા છે. સુષ્મા સ્વરાજ બાદ વધુ એક શાનદાર નેતા ભાજપ પક્ષે ગુમાવી લીધા છે. એ પળ હવે આવી ગયું છે જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યંત ભાવુક પળ, ભારે મન સાથે અત્યારે સૌ કોઈ શોક વ્યક્ત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા. પૂર્વ નાણા પ્રધાન જેટલીનું નિધન થયું છે અને તેને કારણે દેશભરમાં અત્યારે શોકની લાગણી ફરી વળી છે. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે. પરિવારજનોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. મુખાગ્નિ અત્યારે આપવામાં આવશે. નિગમબોધ ઘાટ ખાતે અંતિમ દર્શન કર્યા બાદ હવે અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન પણ તેમને આપવામાં આવ્યું. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અંતિમ વિધિ અત્યારે તેમના પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મુખાગ્નિ અત્યારે આપવામાં આવશે અને ત્યારબાદ ભારતીય રાજકારણના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. શોકાકુળ વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. ખૂબ જ લાંબી સફર તેમની, તેમના રાજકીય સફરને કોઈ ક્યારેય નહીં ભૂલે. 1991થી તેમણે વિધિવત રીતે રાજકારણમાં એન્ટ્રી લીધી અને ત્યારબાદ તેમના મહત્વપૂર્ણ યોગદાનને કારણે તેઓ હંમેશા આગળ જ રહ્યા. અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પરિવારજનો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સૌની આંખો ભીની છે. અત્યારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે. ભાજપના દિગ્ગજ એવા નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અન્ય લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. પરિવારજનો પણ અશ્રુભીની આંખો સાથે અહીં જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી અહીંયા ગેરહાજર છે, પરંતુ તેઓ વિદેશ પ્રવાસ દરમિયાન પણ પોતાના મિત્રને તેમણે યાદ કર્યા અને સાથે જ તેમણે અનેક વાતો પણ એવી બતાવી જે અરુણ જેટલી સાથેના તેમના ગાઢ સંબંધો અંગે
અમને પરિચિત કરાવે છે. મોટી સંખ્યામાં અહી લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. એક યુવા કાર્યકર્તા, એક યુવા લીડર અને અત્યારે ભારતીય રાજકારણના શીર્ષસ્થ નેતા એવા અરુણ જેટલી અંતિમ તેમને વિદાય આપવામાં આવી રહી છે. અંતિમ સંસ્કારની વિધિ અત્યારે ચાલુ છે. નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પરિવારજનોની ઉપસ્થિતિ, બીજી તરફ અનેક રાજકીય નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે. ગઈકાલે આ માઠા સમાચાર, દુઃખદ સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ આખો દેશ શોકમગ્ન બની ગયો. સડસઠ વર્ષની વયે તેમનું નિધન થયું છે. લાંબી બીમારીથી તેઓ પીડિત હતા, લાંબા સમયથી તેઓ બીમાર હતા. સારવાર દરમિયાન પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે હવે તેઓ મંત્રીમંડળથી અડગા રહેશે. મંત્રીમંડળમાં તેઓ પોતાની સેવા નહીં આપી શકે, કારણ કે તેઓ અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી અત્યારે ઝઝૂમી રહ્યા છે. રાજકારણમાં તેઓ સક્રિય ન હતા, પરંતુ માર્ગદર્શન તેમણે જરૂરથી આપ્યું તમામ નેતાઓને, જેનો ઉલ્લેખ આજે પણ ગૃહપ્રધાને કર્યો અને સાથે જ પ્રધાનમંત્રીએ પણ વિદેશના મંચ પરથી પણ તેમને યાદ કરવાનું ન ચૂક્યા. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે અંતિમ સંસ્કારની વિધિ યથાવત છે. તમામ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે. અગ્નિ તેમને અગ્નિ સંસ્કાર અત્યારે કરવામાં આવી રહ્યા છે. ગમગીન માહોલ વચ્ચે અગ્નિ સંસ્કાર તેમના કરવામાં આવ્યા, અંતિમ સંસ્કાર અત્યારે કરવામાં મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ, મનોહરલાલ ખટ્ટર, બાબા રામદેવ અને વેંકૈયા નાયડુ પણ ત્યાં હાજર છે. સવારે પણ આપણે સાંભળ્યું જે રીતે તમામ નેતાઓ દુઃખ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ ત્યાં જોવા મળ્યા. બીજી તરફ યોગ ગુરુ બાબા રામદેવે પણ એ જ કહ્યું કે દેશના રાજકારણની એક મોટી ક્ષતિ. જેટલીના પુત્રએ હાલ અંતિમ સંસ્કાર કર્યા છે. નિગમ બોધ ઘાટ ખાતેના આ લાઈવ દ્રશ્યો અંત્યેષ્ટિ અત્યારે કરાઈ રહી છે. અંતિમ વિધિમાં ટોચના દિગ્ગજ નેતા ઉપસ્થિત છે અને સાથે જ ભીની આંખો સાથે તેમનું દુઃખ પણ પ્રકટ કરી રહ્યા છે. અમિત શાહ, રાજનાથસિંહ, લાલકૃષ્ણ આડવાણી, સૌથી મહત્વનું નામ લાલકૃષ્ણ આડવાણી. તેમના માર્ગદર્શન હેઠળ જ ક્યાંક ક્યાંક અરુણ જેટલી જે હતા, સામાન્ય માણસથી એક યુવા નેતાથી દેશના રાજકારણમાં સર્વોચ્ચ નેતા બન્યા અને તેઓ પણ હાલ ભીની આંખો સાથે આ દિગ્ગજ નેતાને અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે. નિગમ બોધ ઘાટ ખાતે અંત્યેષ્ટિ કરાઈ રહી છે. તેમનો પરિવાર ત્યાં ઉપસ્થિત છે. ન માત્ર પરિવારની ઉપસ્થિતિ, પરંતુ રાજકારણના તમામ જે નેતાઓ છે, જે તમામ હસ્તીઓ છે, તે પણ ઉપસ્થિત છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ, મનોહરલાલ ખટ્ટર, બાબા રામદેવ, વેંકૈયા નાયડુ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરિવારજનોને આપ જોઈ શકો છો, સૌ કોઈની આંખો આજે ભીની છે.
અંત્યેષ્ટિ તેમની કરાઈ રહી છે. નિગમ બોધઘાટ ખાતે અંત્યેષ્ટિ કરાઈ રહી છે. અંતિમ વિધિમાં ટોચના દિગ્ગજો ઉપસ્થિત છે. સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં હાજર છે. નાયબ પ્રધાન નીતિન પટેલ પણ દિલ્હી પહોંચી ગયા હતા સવારે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના વિકાસના ફાળામાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું. ગુજરાતને ક્યારે પણ અન્યાય થાય અને ત્યારે તેમના દ્વારા અનેક રજૂઆતો કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવતી અને ગુજરાતને ન્યાય કરવા માટે જરૂરી હોય તેવા તમામ પગલાં લેવાનું પણ તેમના દ્વારા દર વખતે કહેવામાં આવતું. જો સરકાર તેમની વાત ન માને તો ઉગ્ર રજૂઆતો કરવા પણ તેમને આવડતું હતું. સદનમાં જ્યારે પણ તેઓ વાતચીત કરે, તેઓ દલીલો કરે ત્યારે તેમના તર્ક સામે કોઈ પણ પહોંચી વળે તેમ ન હતું. તેમના તથ્યો એવા હતા કે તેમની સમક્ષ કોઈ પણ સવાલો ઊભા કરી શકે તેટલી સક્ષમતા ક્યાંક તે સમયના રાજનેતાઓમાં ન હતી. નિગમ બોધઘાટ ખાતે અત્યારે અંત્યેષ્ટિ કરાઈ રહી છે. આપ જોઈ શકો છો અંતિમ સંસ્કાર, અગ્નિ સંસ્કાર અત્યારે કરાયા છે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના. અરુણ જેટલીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. હવે અનંત સફરે પૂર્વ નાણા પ્રધાન નીકળ્યા છે. એક એવા નેતા જેઓ બીજાના કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમના ફાળાને દેશ ક્યારેય નહીં ભૂલે. સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત છે. અમિત શાહ, રાજનાથસિંહ, લાલકૃષ્ણ આડવાણી આ તમામ દિગ્ગજ નેતાઓ ભાજપના, તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સૌની આંખો આજે ભીની છે કારણ કે તેમણે પોતાના એક એવા નેતાને ગુમાવ્યા છે જેમના માર્ગદર્શન હેઠળ તેઓ આગળ વધ્યા અને દેશના રાજકારણમાં દેશના અર્થતંત્રને એક નવા ફેરફારો પરિવર્તનની દિશા તેમણે બતાવી. અરુણ જેટલીનો દેહ અત્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અંતિમ વિધિમાં ટોચના દિગ્ગજ નેતાઓ અને બીજી તરફ પરિવારજનો શોકાકુળ વાતાવરણ અત્યારે છવાયો છે. સૌની આંખો ભીની છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ, મનોહરલાલ ખટ્ટર પણ ત્યાં ઉપસ્થિત છે. સવારે જ્યારે મીડિયા સાથે વાતચીત તેમણે કરી, આ તમામ નેતાઓનું અને જે અન્ય પણ વિપક્ષના નેતાઓ છે તેમનું એવું જ કહેવું છે કે આ દેશને મોટી ક્ષતિ છે. અરુણ જેટલીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. કોલેજના કાર્યકાળ દરમિયાન જ તેમણે બીબીપીના કાર્યકર્તા તરીકે અને લીડરશિપ ક્વોલિટી ક્યાંક ત્યારથી જ બહાર આવી હોય તેવું કહી શકાય. અંતિમ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આ તસવીરો પણ સામે આવી રહી છે. પરિવાર અત્યારે શોકમગ્ન, ભાવુક પણ, અત્યંત ભાવુક પણ આપ જોઈ શકો છો. અરુણ જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, અંત્યેષ્ટિ કરાઈ નિગમ બોધઘાટ ખાતે. જેટલીના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા છે. અંતિમ વિધિમાં ટોચના દિગ્ગજ નેતાઓ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા તેમની ઉપસ્થિતિ પણ જોવા મળી. બીજી તરફ કેન્દ્રીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ અને મનોહરલાલ ખટ્ટર પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય બાબા રામદેવ પણ અને વૈંકૈયા નાયડુ પણ જોવા મળી રહ્યા છે. અગ્નિ સંસ્કાર અરુણ જેટલીના કરવામાં આવ્યા. તેમનો પાર્થિવ દેહ હવે પંચમહાભૂતમાં વિલીન થયો.
નિગમ બોધઘાટ ખાતે અંત્યેષ્ટિ કરવામાં આવી. સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સીએમ પણ ત્યાં ઉપસ્થિત છે. પરિવારજનો, આપ જોઈ શકો છો અત્યારે શોકમગ્ન વાતાવરણ. જેટલીના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા. નિગમ બોધઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પહેલા સવારે 10 કલાકે ભાજપ કાર્યાલય ખાતે, ભાજપ મુખ્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યા અને તે બાદ તમામ લોકોએ, તમામ નેતાઓએ તેમના દર્શન કર્યા, અંતિમ દર્શન કરવામાં આવ્યા. ગૃહપ્રધાન અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારબાદ જ્યારે અંતિમ યાત્રા નીકળી, એ દરમિયાન પણ કાર્યકર્તાઓનો એક સમૂહ, નેતાઓનો એક સમૂહ અને મીડિયાનો એક સમૂહ પણ ત્યાં જોવા મળ્યો. કર્મનિષ્ઠ નેતા, દીર્ઘદ્રષ્ટા એવા અરુણ જેટલી અનંત સફરે હવે નીકળી ચૂક્યા છે. તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. હવે ગઈકાલે જ્યારે આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે સૌ કોઈ શોકમગ્ન બની ગયા હતા. શોકની લાગણી ફરી વળી હતી. પરિવારજનો પર જાણે દુઃખના વાદળો છવાઈ ગયા હતા. બીજી તરફ જ્યારે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને લાવવામાં આવ્યો ત્યારથી જ નેતાઓ એક બાદ એક આવી રહ્યા હતા અને શોક સ્તબ્ધ જોવા મળી રહ્યા હતા. હાલ અરુણ જેટલીના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા છે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરાયા. તમામ દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. નિગમ બોધઘાટ ખાતે અંત્યેષ્ટિ કરવામાં આવી રહી છે. અરુણ જેટલીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. આ પહેલાની તૈયારીઓ બતાવી રહ્યા છીએ. પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તમામ યા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. પરિવારજનો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુત્ર રોહને મુખાગ્નિ આપી છે. 9 ઓગસ્ટથી તેઓ એઇમ્સમાં દાખલ હતા અને 12:07 તેમણે એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીએ દેશને આર્થિક મજબૂતી આપી અને સાથે જ મોદી દ્વારા, પીએમ દ્વારા એવું કહેવામાં પણ આવ્યું હતું કે એક અમૂલ્ય મિત્ર મેં ગુમાવ્યો છે. યુએઈના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ જેટલીની પત્ની અને પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જેટલીના પરિવારે મોદીને વિદેશ પ્રવાસ રદ ન કરવા પણ કહ્યું હતું. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર નિગમ બોધઘાટ ખાતે કરવામાં આવ્યા. પરિવારના સભ્યો અને નેતાઓએ અંતિમ વિદાય આપી. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો.
અમિત શાહ, રાજનાથસિંહ સહિત ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શનિવારે બપોરે 12:07 તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 67 વર્ષની વયે તેમનું નિધન થયું છે. આ પહેલા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું, જોકે કેન્સરથી તેઓ પીડાઈ રહ્યા હતા. શનિવારની વાત કરવામાં આવે તો જેટલીના ઘરે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ આ તમામ દિગ્ગજ નેતાઓ તો ઉપસ્થિત હતા જ, પરંતુ આ સિવાય અરવિંદ કેજરીવાલ જેઓ તેમના વિરોધી રહ્યા છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. યોગી આદિત્યનાથ, નવીન પટનાયક, જ્યોતિરાદિત્ય સિંધિયા આ તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે જ શોક પ્રગટ કર્યો. મોદી વિદેશ પ્રવાસે છે, પરંતુ પરિવારજનોએ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી. પ્રતિકભાઈ, અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરિવારજનો હાલ શોકમગ્ન જોવા મળ્યા. તેમના પુત્રએ મુખાગ્નિ અર્પણ કરી છે. આપનું શું કહેવું છે? જો અરુણ જેટલીજીની છેલ્લો પ્રસંગ આપણે યાદ કરીએ તો એમનું છેલ્લું બ્લોગ જે મીડિયામાં પણ હમણાં ચર્ચામાં આવ્યું, 370 અને 35 એ મુદ્દે એમણે લખ્યું હતું કે કદાચ મારા રાજકીય કાર્યકાળનો સૌથી મહત્ત્વનો નિર્ણય કહી શકાય એવો છે. અને અંતમાં કહું તો એક એવું વ્યક્તિત્વ કે જેણે એમની જ પાર્ટી માટે નહીં પણ સમગ્ર ભારતીય રાજકારણમાં યુવાઓને પ્રેરિત કરવા માટેનું સૌથી મોટું કામ કર્યું છે. અને એમની ખોટ તો ભારતીય રાજકારણમાં, ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પૂરાશે કે કેમ એ એક પ્રશ્ન છે. પણ મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી અને એમના સમગ્ર શુભેચ્છકો માટે જે એમની છેલ્લી આગવી અને સારી ઓળખ આપણે જો યાદ કરી શકીએ તો અટલ બિહારી વાજપેયીજીની અંતિમ વિધિ વખતે જે એમના સ્મરણમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો ત્યારે અટલ બિહારી વાજપેયી રચિત એમણે કવિતાનું ત્યારે રટણ કર્યું હતું. અને ખૂબ જ મને લાગે છે કે એમની સાથે સંકળાયેલી સારામાં સારી સ્મૃતિ રહી શકશે. અને એની 3-4 પંક્તિ સાથે આપણે એમને વિદાય આપીએ. એક સપના થા જો અધૂરા રહે ગયા, એક ગીત થા જો ગૂંગા હો ગયા, એક લો થી જો અનંત મેં વિલીન હો ગઈ, સપના થા એક એસે સંસાર કા જો ભય ઓર ભૂખ સે રહિત હોગા, ગીત થા એક એસે મહાનાયક કા જિસમે ગીતા કી ગુંજ ઓર ગુલાબ કી ગંધ થી, લો થી એક એસે દીપક કી જો રાત ભર જલતા રહા, હર અંધેરે સે લડતા રહા ઓર હમે રાસ્તા દિખા કર, એક પ્રભાત મેં નિર્વાણ કો પ્રાપ્ત હો ગયા અને અંતમાં ઓર એક દીવાના થા જો અમે છોડકર ચલા ગયા. બિલકુલ એ જ પ્રકારે તેમણે દીપક રૂપે જ ભાજપ સરકારને પ્રકાશ આપ્યો છે. આભાર અમારી સાથે તમે આ વિશેષ ચર્ચામાં જોડાયા. આ સાથે જ આ વિશેષ ચર્ચામાં અને આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.